જામનગરમાં અનરાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર આવી પહોંચ્યા હતા અને વોર્ડ નંબર 2માં ગાંધીનગર વિસ્તારમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. સ્થાનિક મહિલાઓએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. આ તકે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા, દિવેશભાઈ અકબરી તેમજ સ્થાનિક કોર્પોરેટર સહિતના આગેવાનો તથા કલેક્ટર અને કમિશનર સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોક રજૂઆતો સાંભળ્યા પછી મુખ્યમંત્રીએ સ્થાનિક આગેવાનો તથા અધિકારીઓને વિવિધ સૂચનો કર્યા હતા. કેન્દ્રની ભાજપની મોદી સરકારના શાસનને 9 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે ભાજપનું જનસંપર્ક અભિયાન ચાલી રહ્યું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓશવાળ સેન્ટરમાં વિશાળ જનસંમેલન યોજાયું હતું. કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મુળુભાઈ બેરા, મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા, દિવેશભાઈ અકબરી સહિતના આગેવાનો તથા હાલારના ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં પ્રજાજનો સાથે સંમેલનમાં જોડાયા હતા. હંમેશા નાના માણસને, મધ્યમ વર્ગને, ગરીબને કેન્દ્રમાં રાખીને યોજના બનાવી છે અને એનો યોજનાનો લાભ આપણે ઘણી બધી વખત જોયું છે કે ભાઈ પહેલા યોજનાઓ સરકારી બને અને એ યોજનાનો લાભ કોણ લે. જામનગરમાં ભારે વરસાદમાં ગુલાબનગર વિસ્તારમાં 2 વ્યક્તિ પાણીમાં તણાઈ હતી, જે પૈકી 1 કલાકો પછી પણ લાપતા રહેતા એનડીઆરએફની ટીમે પાણીમાં સઘન શોધખોળ આરંભી હતી. આખરે એનડીઆરએફની કલાકોની જહેમત પછી 1 આધેડ ઉંમરની વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક રાજસ્થાનનો વતની હોવાની પ્રાથમિક માહિતી છે. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.